તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિર્ણાયક નેતૃત્વના 3 વર્ષનો ગાળો પૂર્ણ થતા આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સફળતાપૂર્વક 4થા વર્ષમાં પ્રવેશ કરતા સરકાર દ્વારા 3 વર્ષની ઉજવણીના કાર્યક્રમનું આયોજન મહાત્મા મંદિર ખાતે કરાયું હતું, જેમાં વિવિધ જનહિત કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા. શરૂઆતમાં એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટરની ઇમેજ ધરાવતા મુખ્યપ્રધાને 3 વર્ષમાં અભૂતપૂર્વ કાર્ય કરીને જનતાના હિતને કેન્દ્ર સ્થાને રાખ્યું છે. વિજય રૂપાણીની સરકારને સફળતાપૂર્વક 3 વર્ષ પૂર્ણ કર્યા છે. મંચ ઉપર ઉપસ્થિત અમારા સૌના વડીલ, જેમને વર્ષોથી વહીવટનો ખૂબ અનુભવ અને નિચોડ, એવા ઉપમુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ, એવા જ વડીલ આદરણીય રૂપાલા સાહેબ, પ્રદેશ અધ્યક્ષ માન્ય જીતુભાઈ, વિધાનસભાના સ્પીકર આદરણીય રાજેન્દ્રભાઈ, મંચસ્થ સૌ મહાનુભાવો, અત્રે ઉપસ્થિત સૌ માન્ય સંસદ સભ્યો, માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય ચેરમેનો, અધિકારીશ્રીઓ, વાલા ભાઈઓ અને બહેનો, 7 ઓગસ્ટ 3 વર્ષ સરકારને પૂરા થયા છે. ભારતીય જનતા પાર્ટીમાં પદ નહીં પણ અમે લોકો જવાબદારી કહીએ છીએ કે મુખ્યમંત્રી તરીકેની જવાબદારી, નીતિનભાઈને ઉપમુખ્યમંત્રી તરીકે જવાબદારી અને આખા મંત્રીમંડળને મંત્રીની જવાબદારીઓ પાર્ટીએ સોંપી. પદ અને પ્રતિષ્ઠા એ હોતા નથી, પણ જવાબદારી અને પડકાર એ ઝીલવા માટેની વ્યવસ્થા, અને એ દ્રષ્ટિથી આ જવાબદારી સ્વીકારીને અમે લોકોએ શપથ ગ્રહણ કર્યા હતા.